जय हिंद। आप જોઈ રહ્યા છો CNCC TV ન્યૂઝ ને હું છું કિંજલ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સરકારી પશુપાલન દવાખાનાને તાળા મારી ડોક્ટરો પોતાની મનમાની કરી રહ્યા છે। ત્યારે નસવાડી તાલુકાના ખેડૂતોની ભેંસ ગાય જેવા અનેક પશુઓ ભોગ બની રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા તાલુકા મથકો સરકારી પશુના દવાખાના ખોલવામાં આવ્યા છે, પરંતુ તેનો કોઈ જ મતલબ નથી તેવું નસવાડી તાલુકામાં આવેલું પશુપાલન દવાખાનાથી ફલિત થાય છે। વાત છે નસવાડી તાલુકામાં 212 ગામ આવેલા છે અને હાલ ચોમાસાની ઋતુ પણ ચાલી રહી છે, જેના કારણે કેટલા પશુઓને અનેક બીમારીઓ થઈ રહી છે। જેથી નસવાડીના ખેડૂતો પોતાના પશુને સારવાર મળે તે હેતુથી નસવાડીમાં આવેલું પશુપાલન દવાખાનામાં ડોક્ટર જોડે આવતા હોય છે, પરંતુ કેટલાક વર્ષથી આ પશુપાલન દવાખાનું બંધ હોય છે અને ડોક્ટર પણ ના હોવાથી પરત જતા રહેતા હોય છે। डॉक्टर ने टेलिफोनिक जाण करता डॉक्टर बाना काढ्या करे छे, जेना कारणे पशुने सारवार ना मळता मृत्यु पामे छे। डॉक्टर ने कोई पण अधिकारीनो भय ना होवाथी पोतानी मनमानी करी रह्या छे तेवा खेडूतोना आक्षेप छे। राज्य सरकार द्वारा पशुपालको माटे अनेक योजनाओ बहार पाडवामां आवी छे, परंतु नसवाडी तालुकामां तेनो लाभ पशुपालकोने ज मळतो नथी। जेनो कारण छे के कोईपण पशुपालक योजनानी जाणकारी मेळववा जाय तो त्यां कचेरीने ताळुं मारेलुं होय छे અને પશુપાલકો તાળું જોઈને પરત ફરી જતા હોય છે। જેથી નસવાડી તાલુકાના પશુપાલકો યોજનાના લાભોથી વંચિત રહેતા હોય છે। બ્યુરો ચીફ વાસુ સામે ખાસ રિપોર્ટ।